નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર. તીર્થધામ દ્વારકામાં સુદામા સેતુનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ. ઇન્ડસ યુનિવર્સિટી ખાતે અર્બન ગુજરાતી ફિલ્મ ચાલો પાછા મળીએના શૂટિંગનો થયો પ્રારંભ. વિશ્વ યોગ દિવસની ઉજવણીના ઉપલક્ષમાં શિક્ષકો માટે યોગ તાલીમ વર્ગ યોજાશે. આગામી ફિલ્મ દિલ તો દીવાનાના કલાકારો અમદાવાદની મુલાકાતે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ તથા ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સહયોગમાં પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપના મોડેલ હેઠળ તીર્થધામ દ્વારકામાં ગોમતી નદી પર તૈયાર થયેલા લક્ષ્મણ ઝુલા પ્રકારના સુદામા સેતુનું ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી આનંદીબેન પટેલે કહ્યું કે દરિયાના કિનારે પંચકુઈક વિસ્તારના કુવાઓમાં પીવાલાયક પાણી મળે તે કૃષ્ણની કૃપા જ છે. પંચકુઈ વિસ્તારના વિકાસ માટે ગુજરાત સરકાર અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લોક ભાગીદારીથી કાર્ય હાથ ધર્યું છે. કૃષ્ણ સુદામાની મૈત્રી વિશે તેમજ દ્વારકાના ઇતિહાસ વિશે દ્રશ્ય શ્રાવ્ય પ્રદર્શનની યોજના પણ બનાવી છે. આ પ્રસંગે સાંસદ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ગ્રુપ પ્રેસિડેન્ટ પરિમલ નથવાણીએ જણાવ્યું કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને અમારા ચેરમેન મુકેશભાઈ અંબાણી દ્વારકાના વિકાસ માટે રાજ્ય સરકારે જે કોઈ પહેલ કરે છે તેમાં ટેકો કરવા હંમેશા તત્પર રહે છે. દ્વારકામાં પરંપરાગત 56 સીડી ઉપર હવે એસ્કેલેટર મૂકવું જોઈએ, જેથી વૃદ્ધો તથા દિવ્યાંગો પણ ગોમતી નદીમાં સ્નાન કરી દ્વારકાથી જગત મંદિરમાં પ્રવેશ કરી શકે અને મોક્ષ દ્વારથી બહાર નીકળી શકે. પ્રવાસન વિભાગ કે યાત્રાધામ વિકાસ બોર્ડ જેવી સંસ્થાઓએ દ્વારકા નગરપાલિકાને સાધનો પૂરા પાડવા જોઈએ, જેથી 5,500 વર્ષ પુરાણી પ્રાચીન દ્વારકા નગરી અને દ્વારકાધીશ મંદિરની સ્વચ્છતા તથા ગરિમા જળવાઈ રહે. આ લોકાર્પણ બાદ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ જગત મંદિરની મુલાકાત લીધી હતી અને ભગવાન દ્વારકાધીશને પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી. ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ છેલ્લા કેટલાક વર્ષોથી સકારાત્મક પરિવર્તન અનુભવી રહ્યો છે. નવા આઈડિયા, વાર્તાઓ અને કંઈક વિશિષ્ટ કરી દેખાડવાના ઉત્સાહ ધરાવતા યુવા કલાકારો, ડિરેક્ટરો અને પ્રોડ્યુસરો ફિલ્મ ઉદ્યોગમાં નવો પ્રાણ ફૂંકી રહ્યા છે. આ ટ્રેન્ડને આગળ ધપાવતા સુરતનું ક્રિએટિવ જોડી પ્રોડક્શનને ખાસ કરીને યુવાન અને શહેરી દર્શકોને લક્ષ્યમાં રાખીને ચાલો પાછા મળીએ ફિલ્મના શૂટિંગનો પ્રારંભ કર્યો છે. પ્રાથમિક અંદાજ મુજબ રૂપિયા 1 કરોડના ખર્ચે તૈયાર થનારી આ ફિલ્મના મોટા ભાગના હિસ્સાનું શૂટિંગ અમદાવાદના રાંચરડામાં આવેલ ઇન્ડસ યુનિવર્સિટીમાં કરવામાં આવ્યું છે. ગુજરાતી ફિલ્મ જગતના નામાંકિત ચહેરાઓ જેમ કે ફોરમ મહેતા, ટ્વિશા ભટ્ટ, દીપાલી ઠક્કર, શેખર શુક્લા, વનરાજ સિસોદિયા, રવિ મીના, રવિ શર્મા, નિપુન દોશી, જય પંડ્યા, એક્સિત ત્રિવેદી અને જિજ્ઞેશ મોદી મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મની વાર્તા કોલેજના 8 યુવાનો અને યુવતીઓની આસપાસ ફરે છે. ફિલ્મ છે એ મિત્રોની વાત છે, સાથે ભણતા કોલેજ કાળથી, સ્કૂલ કાળથી કોલેજ કાળ સુધી, એ પછી એમની સ્ટેબલ લાઈફ, જે અભ્યાસક્રમ પછીની જે લાઈફ છે પોતાની, એ લાઈફ સાથે સંકળાયેલા છે. અને એક મિત્રતાની લાગણી ઉપરની એક વાત, અને મિત્રને જ્યારે કોઈ જાતનો શારીરિક પ્રોબ્લેમ હોય તો બીજા મિત્રો એ કેવી રીતે હેલ્પ કરે. Thank you.
કોલેજમાં એક સમયે અત્યંત ગાઢ મિત્રતા ધરાવતા આ યુવાનોને કોલેજ સમાપ્ત થયા બાદ પોતાના જીવનમાં વ્યસ્ત બને છે અને દરેક કારકિર્દીની નવી દિશામાં આગળ ધપે છે. આ દરમિયાન એક એવી ઘટના ઘટે છે કે આ 8 મિત્રો સાથે કોલેજના પ્રોફેસર અને કર્મચારીઓ પણ ફરી એકવાર જીવનના એક બિંદુ ઉપર સાથે આવે છે. તેમાંથી એક મિત્ર બોન મેરો કેન્સરનો ભોગ બને છે કે જેથી સારવાર અત્યંત ખર્ચાળ બને છે અને પોતાના મિત્રને સાજો કરવા વિદેશમાં ડોક્ટરની ટીમને બોલાવી સારવાર માટે મિત્રો પ્રોફેસરો અને કર્મચારીઓના પ્રેમ લાગણી અને સહયોગને ખૂબ જ સુંદર રીતે આ ફિલ્મમાં વણી લેવામાં આવી છે. ફિલ્મના નિર્દેશક લેખક અને સંગીતકાર મંગલભાઈ છે, સ્ટોરી રાઇટર ડોક્ટર નિહાલ પટેલ છે અને વિપુલ તેજાની છે. ફિલ્મના ગીત ભાવના રાણાએ લખ્યા છે અને ક્રિએટિવ જોડી પ્રોડક્શનના બેનર હેઠળ આ ફિલ્મનું નિર્માણ થઈ રહ્યું છે. આગામી 21 જૂનના રોજ ગુજરાત સહિત સમગ્ર દેશ અને વિશ્વમાં યોગ દિવસની ઉજવણી થનાર છે. અમદાવાદ સ્થિત જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાનાર છે. આ ઉપરાંત અમદાવાદ શહેરમાં નિકોલ, સાબરમતી રિવરફ્રન્ટ તેમજ અન્ય સ્થળો ઉપરાંત તમામ તાલુકા મથકે યોગના કાર્યક્રમો યોજાનાર છે. આ કાર્યક્રમમાં લાખો લોકો સહભાગી થઈ સામૂહિક નિદર્શન કરશે. આ યોગ કાર્યક્રમમાં એક સૂત્રતા જળવાય તે હેતુ માટે અમદાવાદ શહેર તથા તાલુકા મથકે સહભાગી થનાર લોકોને યોગની તાલીમ આપી શકાય તે માટે અમદાવાદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા 900 જેટલા શિક્ષકોને માસ્ટર ટ્રેનર તરીકેની તાલીમ અપાઈ રહી છે. યોગ દિવસ ઉજવાશે ત્યારે તેની તૈયારીના ભાગરૂપે વિવિધ શાળા કોલેજોના શિક્ષક ભાઈ બહેનોને યોગ્ય નિદર્શન અંગેના માર્ગદર્શનની પૂરી જાણકારી પૂરી પાડવા માટે તાલીમ શિબિર પણ યોજાઈ છે. અમદાવાદ શહેરની સેન્ટ જીવિયસ લોયલા શાળા હોલમાં યોજાયેલા તાલીમ વર્ગમાં ઉપસ્થિત રહેલા અમદાવાદ જિલ્લા કલેક્ટર અવંતિકા સિંઘે જણાવ્યું હતું કે 21 જૂનના રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં મહત્તમ લોકો સહભાગી થાય તે જરૂરી છે. આ પ્રસંગે ઓડાના ગોર સાહેબ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યોજાનાર યોગ દિવસ માટેની સંપૂર્ણ માહિતીથી અવગત કરવામાં આવ્યા. ડીએસ પ્રોડક્શનના ડિરેક્ટર રાજા પુંદેવા અને પ્રોડ્યુસર દીપા શર્મા તથા એક્ટર અમીર ખાનના ભાઈ હૈદર ખાને આગામી ફિલ્મ દિલ તો દીવાના હૈ માટે અમદાવાદની મુલાકાત લીધી હતી. રાજા પુંદેલાએ જણાવ્યું હતું કે આ ફિલ્મમાં એક રૂટીન કથાથી અલગ કથા છે. તેમાં પરિવાર, મૂલ્યો અને સંપૂર્ણ મનોરંજન છે. જ્યારે પ્રોડ્યુસર દીપક શર્માએ જણાવ્યું હતું કે દિલ તો દીવાના વિદેશમાં રહેતા ભારતીયોની નવી પેઢી માટેના એક સંદેશા સમાન છે, જેમાં રોમાન્સ અને હ્યુમરનો આનંદ પણ છે. તીન કમ્યુનિટી હૈ ઇસ ફિલ્મ મેં, હિન્દુ, મુસલમાન, સિખ. हमने तीनों को अलग अलग तरीके से पोर्ट्रेट किया है. जो यहां पे जो हम संस्कार जिनको हम सींच रहे हैं, जो रूढ़ीवादी तरीके से हैं, कशिया सुन्नी का ब्याह नहीं हो सकता है, ब्राह्मण और दूसरी कौम में नहीं हो सकता है, जिनको हम सालों से पकड़े हुए हैं, जकड़े हुए हैं, और एक भापे सरदार और एक अंग में नहीं हो सकता है, वो और वहां पर ज्यादा है. क्योंकि उन संस्कारों को बोले कि अभी भी रूढ़ीवादिता से जी रहे तो वो ज्यादा है. एक वो है. दूसरा जीना तमान का एक जो भूमिका है वो एक ऐसी है, वो मलेशियन महिला बनी है और हीरो की माँ है, जो अपने पूरी के पूरे उनके माध्यम से हमने फिल्म में जो मैसेज दिया कि साहब आप किसी भी धर्म में रहें, किसी भी जाति के हों, किसी भी रंग के हों, किसी भी रूप के हों, लेकिन आपका पहला काम है इंसानियत. मूवी मनोरम મલેશિયામાં શૂટિંગ કરવામાં આવ્યું છે. એક્ટર હૈદર ખાને કહ્યું કે આ સ્ટોરી મલેશિયાની પૃષ્ઠભૂમિ આધારિત છે અને તેમાં વિદેશોમાં સંઘર્ષ કરતા આજના યુવાનોની સ્થિતિ યોગ્ય રીતે રજૂ કરવામાં આવી છે, જેમાં તેમની વિકટ પરિસ્થિતિ, મૂંઝવણો, અલગ અલગ સંસ્કૃતિ અને મૂલ્યોનું કલેક્શનની વાત કરાઈ છે. આ મૂવી રાજા એટલે કે હૈદર અને અનામિકા એટલે કે સાધનાની આસપાસ વણાયેલી છે. જાણીતી અભિનેત્રી જીનત અમાન રાજાની માતાનો અને સિંગલ પેરેન્ટનો રોલ કરે છે. રાજા ઇન્ટ્રોવર્ટ અને શરમાળ સ્વભાવનો છે, જ્યારે અનામિકા અભિમાની છે અને ભારે લાડકોડમાં ઉછેલી એવી મલેશિયાની અબજો પતિની પુત્રી છે, જે રોલ એક્ટર રાજ બબ્બર પણ કરી રહ્યા છે. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.